नमस्कार मित्रों, अपना राज्यना नवा निमायला नाणामंत्री कनुभाई देसाईए गुजरात विधानसभा में नाणाकीय वर्ष 2022-23 माटेनुं बजेट रजू कर्युं अने आ बजेट में खेडूतो माटे शू जाहेरात थई एनी वात आपणे आजना विडियो में करशुं। तो राज्य सरकारनुं जे बजेट छे एनुं कुल कद 2,43,000 करोड़ जेटलू छे, जेमां कृषि अने सहकार क्षेत्र माटे 7,737 करोड़ रुपियानी जोगवाई आ बजेट में करवामां आवी छे, जे गया वर्षे जोगवाई थई हती एनी सरखामणीए अंदाजे 500 करोड़ रुपयानी जोगवाई वधु करवामां आवी छे। गया वर्षे मारा ख्यालथी 7,200 करोड़ जेटली जोगवाई कृषि सेक्टर माटे करवामां आवी हती। ने एमां जे महत्वनो मुद्दो छे ए तमने जणाई दूं, तो नाणामंत्रीए जणाव्युं के जे राज्यमां वीज जोडाणनी पेन्डिंग अरजीओ छे ए तमामनो निकाल आगामी सप्टेम्बर महिनाना अंत सुधीमां थई जशे। तो आ एक खूब ज महत्वनो निर्णय छे, जे पेन्डिंग अरजीओ छे वीज जोडाणनी एनो निकाल सप्टेम्बर महिनाना अंत सुधीमां थई जशे। बीजी जे महत्वनी जाहेरात छे ए एमने करी के रवि अने उनाळु सीजन माटे खेडूतोने पाक धिराण मळशे। ज्यां सुधी मारी पासे माहिती छे रवि सीजनमां तो मळे छे पण उनाळु सीजनमां नथी मळतुं। तो हवे जे आपणे उनाळु सीजनमां खेડૂતો મગફળી, તલ, બાજરી વિવિધ પાકોની ખેતી કરશે, તો એમને એ વાવેતર માટે પણ પાક ધિરાણ મળી શકશે। પછી જે ફાર્મ મશીનરી માટે આપણને સહાય આપવામાં આવે છે, ટ્રેક્ટર સહિતની મશીનરી માટે, એના માટે 260 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। બીજો એક મહત્વનો નિર્ણય જાહેર થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે ટ્રેક્ટરનો વિકલ્પ એટલે સનેડો, એટલે સનેડામાં અત્યાર સુધી સહાય ખેડૂતોને મળતી નથી, પણ હવેથી જે ખેડૂત સનેડો ખરીદશે એને પણ સહાય મળશે, ને આના માટે સરકારે આ બજેટમાં 10 કરોડની જોગવાઈ કરી છે। હવે ડ્રોન એ એક મહત્વનું પરિબળ ખેતીમાં આવનારા સમયમાં સાબિત થવાનું છે, આથી ડ્રોનથી દવાનો છંટકાવ જો ખેડૂતે કરાવવો હશે તો એમાં પણ સરકાર સહાય આપશે, ને સરકાર આ પ્રવૃત્તિને પણ વેગ આપશે, તો એના માટે સરકારે 35 કરોડની જોગવાઈ કરી છે। ખેડૂતોને માલ સંગ્રહ ગોડાઉન, નાના નાના ગોડાઉન બનાવવા માટે સહાય મળે છે, તો એના માટે 142 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ખાસ બોર્ડની રચના કરવાની જાહેરાત થઈ છે, અને આ બોર્ડ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રીએ કરી છે। પછી દેશી ગાયના નિભાવ માટે ખેડૂતોને દર મહિને માસિક ખર્ચની એક યોજના છે, આપને ખ્યાલ હશે, તો એ યોજના માટે 213 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। ખેતરના ફરતે સોલાર ફેન્સિંગ યોજના માટે 20 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। વિવિધ બાગાયતી પાકોમાં ખેતી માટે અલગ અલગ રીતે સહાય મળે છે, તો બાગાયતી ખેતીમાં કુલ સહાય માટે કુલ 369 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે, જેમાં કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટનો વાવેતર વિસ્તાર વધે એ માટે સરકાર 20 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરશે। મધમાખી ઉછેર એક મહત્વનો મુદ્દો છે, અને રાજ્યના 10,000 ખેડૂતો મધમાખી ઉછેર કરે અને મધ ઉત્પાદન કરતા થાય એ માટે ₹10 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। તો મારી દ્રષ્ટિએ સરકારે ઘણા બધા જે પાસાઓ છે એને આ બજેટમાં આવરી લીધા છે, અને એની સાથે જે બીજી જાહેરાતો થઈ એ પ્રમાણે જે કેન્દ્રની યોજનાઓ છે, ખાસ કરીને પીએમ કિસાન યોજના, એમાં ગુજરાતના 61 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે એવી જાહેરાત નાણામંત્રીએ કરી છે। તો ખેડૂત મિત્રો, તમે રાજ્ય સરકારના આ બજેટ માટે શું અભિપ્રાય ધરાવો છો એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે, જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે। જય કિસાન।